ચલો જુઓ યુનિટ વન રેટ ટુ ધ વાઇલ્ડ સેવિયર વાઇલ્ડ એટલે આમ તો જંગલી થાય જંગલને લગતું એને વાઇલ્ડ કહેવાય અને સેવિયર સેવ એટલે બચાવવું સેવ ઉપરથી આ સેવિયર શબ્દ બન્યો છે એનો અર્થ થાય છે રેસ્ક્યુઅર જેને કહેવાય જેને ગુજરાતીમાં કહેવાય રક્ષક અથવા બચાવનાર બચાવ કરનાર હવે જંગલનો રક્ષક એવું આ પાઠનું ટાઈટલ છે સરસ મજાની વાત છે અલીભાઈ નામના એક ટ્રાવેલર છે જે જંગલમાં મુસાફરી કરતા હોય એ પોતે પોતાના જંગલમાં કેવા અનુભવો થયા એની વાતો કરે છે આપણે આ પાઠ સમજીએ સમજ્યા પછી ગઈ વખતે જે રીતે તમે ટ્રુ નો ટેસ્ટ આપ્યો હતો ને એ જ રીતે આનો આવશે અને જે શબ્દો હાર્ડ શબ્દો છે એના ઇંગ્લિશ અને ગુજરાતી મીનિંગ સાથે તમને વોટ્સઅપ કરી દઈશ એટલે તમે એ મિનિંગ પણ લખી દેજો સાથે સાથે પાઠની શરૂઆત કરીએ આપણે તો નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી ડેશિંગ ડેસિંગ ઇન્ટુ ડેશિંગ ઇન્ટુ શબ્દનો અર્થ થાય છે એકદમ ધસી જવું

તો આનંદિત થઈને બૂમો પાડતી પાડતી ઘરની અંદર આવે છે ઘરની બહાર બેઠા હોય અચાનક તમારા કોઈ સંબંધી તમને આવતા દેખાય અને જે તમે ઘરની અંદર દોડતા કહેવા જો એ જ વસ્તુ અત્યારે અહીંયા નીલમ કરે છે નીલમ એ રામસિંગની છોકરી છે અને અલીભાઈ એ રામસિંહના મિત્ર છે ફ્રેન્ડ છે હવે રામસિંહના મિત્ર અલીભાઈ આવે છે અને એમને દૂરથી આવતા જોઈ જાય જાય છે છે એટલે દોડતી દોડતી બૂમો પાડતી પાડતી કહેવા અલીભાઈ આવ્યા અલીભાઈ ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી રામસિંગના કુટુંબના બધા જ સભ્યો કોઈને વિશ્વાસ નહોતો નીલમની વાત ઉપર એટલે ખરેખર અલીભાઈ આવ્યા છે કે નથી આવ્યા એ જોવા માટે બધા જ સભ્યો દોડતા દોડતા બહાર આવે છે કે ખરેખર અલીભાઈ છે છે એન્ડ અને બહાર જઈને જુએ તો ત્યાં અલીભાઈ ઉભેલા હોય છે અલીભાઈ કેવા છે અ ટોલ મેન એટલે કે ઊંચા છે વિથ બ્રોડ શોલ્ડર્સ એમના જે ખભા છે ખભા પોળા ખભાવાળા છે રેડ ચિક્સ એકદમ લાલ ટામેટા જેવા ગાલ છે અને નાક છે એટલે કે એ હિમાલયની પહાડી વિસ્તારમાં ફરતા હોય છે ત્યાં રહેતા હોય છે એટલે ઠંડા વાતાવરણના કારણે એમનો ચહેરો લાલાશ પડતો છે એન્ડ વિટિસ કોમ્પ્લેક્શન કોમ્પ્લેક્શન એટલે ચહેરાના રૂપ રંગ અને વિટિશ એટલે ગૌ વર્ણું શબ્દનો અર્થ થાય છે બ્રાઉન ઇન સ્કીન જેને ગૌ કહેવાય અને કોમ્પ્લેક્શન એટલે ચહેરાના રૂપ રંગ ધ નેચરલ કલર ટેક્સચર એન્ડ અપીયરન્સ ઓફ ધ સ્કીન જેને કહેવાય ચામડીનો કુદરતી રંગ એમનો ચામડીનો જે કુદરતી રંગ છે એ કેવો છે ગૌવર્ણો છે એમના ગાલ અને નાક લાલ લાલ છે ખભા પોળા છે અને ઊંચાઈમાં એ ઊંચા છે આ અલીભાઈના દેખાવનું વર્ણન કરેલું છે હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વામ થીક લોંગ વુલન કોટ અને એ ઠંડા પ્રદેશમાં રહેતા હોય છે એટલે ઠંડા પ્રદેશમાં એ ફરતા હોય છે એટલે એમને કેવા કપડા પહેર્યા હોય છે એકદમ વામ વામ એટલે હુમ ફાપે એવા ઠીક લોંગ વુલન કોટ અને ઠીક એટલે જાડો લાંબો ઊનનો કોટ પહેર્યો જો ડગલો કહેવાય ને કે જાડો લાંબો ઊનનો કોટ પહેરેલો છે તમે કાશ્મીર બાજુ જાઓ ને તો કાશ્મીર બાજુ લોકો એ પ્રકારના ડગલા પહેરતા હોય છે ઊનના અને લાંબા ડગલા હોય છે જાડા પેન્ટ એટલે બહુ બહુવચન નથી અમુક શબ્દો આવી રીતે બહુવચનમાં મુકાય છે એનું પણ એક કારણ છે ટ્રાઉઝર્સ એટલા માટે મુકાય છે કે જે પેન્ટ છે પેન્ટની બાય કેટલી હોય છે બે હોય છે ને એટલે બે પગે બે પગેથી પહેરવું પડે ને એટલે ટ્રાઉઝર્સ કહેવાય એટલે પહેરમાં જે જે હોય ને એને બહુ વચનો મુકાય દાખલા તરીકે ચશ્મા છે ચશ્મા ને સ્પેક્ટેકલ્સ કહેવાય સ્પેક્ટેકલ્સ બહુ વચન આવે છે બરાબર એવી રીતે કાતર તો કાતર ને બે પાંખિયા હોય છે ને એટલે એને સીઝર્સ કહેવાય પાછળ લગાવવો પડે કપ અને રકાબીની જોડી છે અને કપ અને રકાબીની જોડી છે એટલે એને કપ્સ એન્ડ સોસર્સ કહેવાય બહુ ઓછો જ લખવું પડે કપ્સ એન્ડ સોસર્સ પગમાં પહેરવાના બૂટ પગમાં પહેરવાના બૂટ જે છે એ બે છે ને એટલે એને શૂઝ કહેવાય શૂઝ મોજા છે હાથના મોજા હોય કે પગના મોજા હોય બે પહેરમાં હોય છે એટલે એને સોક્સ કહેવાય ટૂંકમાં બેટા જે જે પહેરમાં આવતું હશે એનું સ્પેલિંગ આપણે લખવાનું થાય ત્યારે બહુવચન લખાય એટલે અહીંયા ટ્રાઉઝર્સ બરાબર બહુવચન નથી પણ એનું સ્પેલિંગ જે રીતે છે એટલે ટાઇટ ટ્રાઉઝર્સ એટલે ફીટ પેન્ટ પહેર્યું છે બિગ લેધર બૂટ્સ મોટા ચામડાના બૂટ પહેર્યા છે એન્ડ અ બ્રાઉન ફર કેપ અને બ્રાઉન એટલે બદામી કલરની ફર કેપ ફર કેપનો અર્થ થાય છે પ્રાણીઓના સુવાળા વાળમાંથી બનાવેલી ટોપી આવી રીતે જે ટોપી હોય ને પ્રાણીઓના સુવાળા વાળમાંથી બનાવેલી કેપ મેડ ઓફ ધીક કોટ ઓફ સોફ્ટ હેર કવરિંગ ધ સ્કીન ઓફ એન એનિમલ એટલે કે કોઈ પણ પ્રાણીની સ્કીન ઉપર જે સોફ્ટ હેર છે બરાબર મુલાયમ જે સુવાળા વાળ છે એમાંથી બનાવેલી ટોપી એને ફર કેપ કહેવામાં આવે છે તો એણે એવી કેપ પહેરી છે વિતા બ્રોડ સ્માઈલ ફૂલ ઓફ વોર્મથ બ્રોડ સ્માઈલ એટલે ખડખડાટ હાસ્ય ખડખડાટ હાસ્ય સાથે ફૂલ ઓફ વોર્મથ વોર્મથ એટલે સ્નેહ ઉત્સાહ अफेक्शन એન્થ્યુસિયાઝમ જેને કહેવાય ખૂબ જ ઉત્સાહ સાથે સ્નેહ સાથે રામસિંહ હગડ હિમ રામસિંહ હગડ હગ એટલે ભેટવું રામસિંહ જે છે ને એ એના મિત્ર અલીભાઈને ભેટી પડ્યો અને શું કહે છે

એને પેટ કહેવાય એટલે અલીભાઈ પણ કહે છે કે એમના ઘરમાં જે નાના બાળકો છે ને આ નીલમ છે એનો ભાઈ અર્જુન છે તો એ નીલમ અને અર્જુનના માથા ઉપર હાથ ફેરવે છે એટલે પેટર એટલે ટેપ જેન્ટલી વિથ ઓપન હેન્ડ હાથથી ધીમેથી થપ થપ અથવા તો માથે હાથ ફેરવવું એને પેટ કહેવાય છે તો અલીભાઈ પણ કહે છે કે ઘરમાં જે નાના બાળકો છે એમના માથા ઉપર હાથ ફેરવે છે એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ અને શું કરે છે તો એના જાડા અવાજની અંદર કારણ કે અલીભાઈનો જે અવાજ છે એ પહાડી અવાજ છે તો પહાડી અવાજની અંદર ઘરના દરેક સભ્યની સાથે પ્રેમથી લવિંગલી એટલે એકદમ પ્રેમથી વાતો કરે છે એન્ડ મેઇડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ કોચ એટલે ગાદીવાળો પલંગ જેને આપણે સોફા કહીએ છીએ સોફા કહીએ છીએ ને આ રીતે એને શું કહેવાય કોચ કહેવાય અ સોફા ગાદીવાળો પલંગ તો એ સોફાની અંદર આરામથી બેસે છે મધર પ્રિપેડ સમ ટી એટલે કે આ જે રામસિંગની પત્ની છે અને નીલમ અને અર્જુનના મમ્મી છે એ અલીભાઈ માટે ચા બનાવે છે વાઈલ રામસિંહ ટોકડ ટુ અલીભાઈ જ્યારે રામસિંગ અલીભાઈની સાથે વાતો કરે છે કારણ કે એમનો જે મિત્ર છે મિત્ર ઘણા સમય એમની પાસે આવ્યો હોય છે અને ઘણા સમય આવ્યો છે એટલે અલીભાઈ પોતે અને રામસિંહ અલીભાઈની સાથે ખૂબ શાંતિથી વાત કરે છે ત્યાં સુધી

કોઈના માથા ઉપર હાથ ફેરવવો કે હાથથી પીઠ એને કહેવાય ગાડી વાળો સરસ સરસ તમને શબ્દો તો કમ્પ્લીટ યાદ છે ચલો હવે આગળ આપણે પાઠ જોઈએ અલીભાઈ વોઝ ટ્રાવેલર અલીભાઈ પોતે એક મુસાફર હતા જે પોતે એક ગામથી બીજે ગામ બીજે ગામ થી ત્રીજે ગામ એ ટ્રાવેલિંગ જ કરતા કારણ કે એમનું કામ શું હતું તો એ હિમાલયની પર્વતમાળાઓમાં ફરતા ત્યાં વચ્ચે વચ્ચે ગામડાઓ પણ આવતા હવે હિમાલયના પર્વતોમાં ફરતા હોય એટલે ત્યાંથી એમને અમુક ઔષધિઓ મળે અમુક કિંમતી પથ્થરો મળે બરાબર અથવા તો સૂકો મેવો મળે તો આ બધું એ લેતા અને જે ગામ આવે એ ગામમાં જઈ અને એ વેચતા એવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા અને આવી રીતે હિમાલયની પર્વતમાળામાં એ મુસાફરી કરતા એટલે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર એક મુસાફર હતા હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સિસ ઓન ફૂટ અને પર્વતીય વિસ્તારમાં તો ગાડી લઈને જવાય નહીં એટલે એ પગે ચાલીને જતા ઇન ધ હિમાલય માઉન્ટેન્સ હિમાલયના જે પર્વતો છે પર્વતો ઉપર એ પગે ચાલીને જતા ખૂબ લાંબુ અંતર લોંગ ડિસ્ટન્સ એટલે ખૂબ જ લાંબુ અંતર એ પોતે ચાલીને પસાર કરતા હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર અને અલીભાઈની અંદર એક ખાસ બાબત શું હતી તો એમને જે કુદરતી બાબત જ છે ને કુદરત જે કુદરતી નજારો એમને ખૂબ જ ગમતો હવે કુદરતી બાબતમાં ઘણું બધું આવે વનસ્પતિ આવે વૃક્ષો આવે પ્રાણીઓ આવે બધું જ આવે તો એમને બહુ જ ગમતું હી વેન્ડ ફ્રોમ વિલેજ ટુ વિલેજ ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ એ હિમાલયની પર્વતમાળામાં જે જે ગામડાઓ આવતા જે જે શહેરો આવતા તો એક ગામથી બીજે ગામ એક શહેરથી બીજે શહેર એ પોતે ચાલતા જતા સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ એપ્રિકોટ્સ એટલે આમ તો જરદાળુ થાય પણ અહીંયા સૂકા મેવાના અર્થમાં છે તો એ પોતે સૂકો મેવો વેચતા ત્યાં આગળ એક ગામથી બીજે ગામ જતા એક શહેરથી બીજે શહેર જતા અને હિમાલયની પર્વતમાળામાંથી અમને જે સૂકો મેવો મળતો ને સૂકો મેવો એટલે બદામ અખરોટ અંજીર કાજુ બરાબર એ બધું વેચતા હબ્સ એટલે ઔષધિઓ મેડિસનલ પ્લાન્ટ્સ એન્ડ ધેર પાર્ટસ જેને લીવ સીડ્સ ફ્લાવર્સ એ બધું એટલે કે જે ઔષધિઓ મળતી

કહે છે કે અલીભાઈ આટલા દિવસ તમે ક્યાં હતા બહુ દિવસે દેખાણા ક્યાં ગયા હતા ત્યારે અલીભાઈ કહે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ કહે કે હું એક ઊંચા પર્વત ઉપર ગયો હતો અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ ક્યાં સુધી ગયો હતો તો ભારત અને તિબેટની જે હદ છે બોર્ડર છે સીમા છે એ સીમા સુધી એની બોર્ડર સુધી ભારત અને તિબેટની બોર્ડર જ્યાં ટચ થાય છે ને ત્યાં સુધી હું ગયો હતો ઊંચા પર્વત ઉપર હવે નીલમ નાની છોકરી છે એટલે એ કહે છે કે એલોન અલીભાઈને પૂછે છે કે અલીભાઈ તમે એકલા ગયા હતા બોર્ડર સુધી ત્યારે અલીભાઈ કહે છે કે ઓફકોર્સ ચોક્કસ હું એકલો ગયો હતો આઈ એમ યુઝડ ટુ હિટ હું તો આ બધી બાબતોથી ટેવાઈ ગયો છું મારા માટે તો નવું નથી એકલા જવું વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ અલીભાઈ ચોખવટ કરે છે કે હું ફક્ત આજની રાત તમારી સાથે રહીશ ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ હી સેડ અલીભાઈ કહે છે કે આવતીકાલે સવારે જતો રહીશ આજની રાત જ રહીશ હું તમારી જોડે આવું અલીભાઈ કે છે અહીંયા બે અગ્ર શબ્દો છે ઓકે હવે જુઓ અલીભાઈ એવું કે છે કે હું આજનો દિવસ જ રહીશ હવે મહેમાન એક દિવસ રહે છોકરાઓને ગમે નહી કારણ કે મહેમાન આવે ને તો છોકરાઓને સીધો ફાયદો છે શું ફાયદો છે મહેમાન આવે એટલે ભણવા ભણવાનું નહીં મહેમાન જોડે વાતો કરવા બેહી જવાનું બરાબર મહેમાન આવે એટલે ઘરમાં સારું સારું જમવાનું બને એટલે એ પણ મજા આવે મહેમાન આવે એટલે ધારો કે રાણકી વાવ કે કોઈ જગ્યાએ આપણે ફરવા પણ લઈ જઈએ એટલે ફરવાનું પણ થઈ જાય ઘરમાંથી બહાર જવા મળે એટલે છોકરાઓ ખાસ કરીને મહેમાન ઝડપથી ના જતા રહે એવું ઈચ્છતા હોય છે એમાં એમનો સ્વાદ છે તો અહીંયા પણ કહે છે કે નો અલીભાઈ નો વી વોન્ટ લેટ યુ ગો યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ સે નીલમ નીલમ ના પાડે છે જેવા અલીભાઈ કે છે કે હું આજની રાત જ તમારી જોડે રહીશ ત્યારે નીલમ ના પાડે છે કે ના અલીભાઈ ના અમે તમને નહી જવા દઈએ તમારે રોકાવું પડશે તમે જે વિસ્તારમાં ફર્યા છો વાતો અમને કરવી પડશે આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર ટુ ડેઝ અને બધા ઘરના બધા જ સભ્યોએ અલીભાઈને બહુ જ આગ્રહ કર્યો ત્યારે અલીભાઈ બે દિવસ રોકાવા માટે તૈયાર થયા

અને રામસિંગની ફેમિલીના જે બધા જ સભ્યો હતા એ બધા જ સભ્યો એમની વાતો સાંભળતા હતા આપણા ઘરે પણ મહેમાન આવે તો આપણે મોડા સુધી રાત્રે જાગીએ છીએ બેસીએ છીએ વાતો કરીએ છીએ આવું કરીએ છીએ ને તો આ રામસિંહના ઘરમાં પણ અલીભાઈ એક મહેમાન હતા એટલે એમની સાથે બેસીને વાતો કરતા હતા અલીભાઈ બી ટેલિંગ હિઝ સ્ટોરી હવે અલીભાઈ પોતાની વાત કહેવાનું શરૂ કરે છે શું કહે છે અલીભાઈ ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ કે છે કે હું એક ગામમાંથી નીકળ્યો હતો અને એ ગામમાંથી નીકળતા મારે લગભગ બે કલાક જેટલો સમય થયો હશે ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ કપલ એટલે બે એટલે મારે કે છે કે બે કલાક જેટલો જ સમય થયો હતો આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ ભારત અને તિબેટની જે બોર્ડર હતી જે સીમા રેખા હતી તો એ ભારત અને તિબેટની સીમા રેખાથી હું થોડાક માઇલ દૂર હતો એકદમ નજીક બોર્ડર હતી હું થોડાક માઇલ દૂર હતો આઈ વોઝ અંગ્રી અને હું ખૂબ જ ભૂખ્યો પણ થયો એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ અને હવે હું મારું બપોરનું ભોજન કરવાની તૈયારીમાં હતો બરાબર એના માટે બેઠો ઈટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર ત્યાં આગળ એકદમ શાંતિ હતી ફક્ત સેનો અવાજ સંભળાતો હતો બીજી બધી એકદમ શાંતિ હતી એવરીવેર આજુબાજુ એકદમ શાંત વાતાવરણ હતું એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ ક્યારેક ક્યારેક અમુક પક્ષીઓનો ચર્પિંગનો અવાજ ચર્પિંગ એટલે ચહ ચહચાટ જે પક્ષીઓ જે બોલતા હોય ને તો પક્ષીઓનો જે કલરવ છે ને તો એ પક્ષીઓના કલરવને ચર્પિંગ કહેવામાં આવે છે એટલે કે પક્ષીઓના અવાજ સિવાય અહીંયા ઈ એક્સ સીઈપીટી છે ઈ એક્સ સીઈપીટી નો અર્થ થાય છે ના સિવાય

અને નો અર્થ થાય સ્વીકારવો તો આ ત્રણ શબ્દો એકબીજાની અંદર મિક્સ થઈ જાય એવા છે જો આ એક્સેપ્ટ એટલે ના સિવાય પછી ઈ એક્સ પીઈ ટી એક્સપેક્ટ એટલે આશા રાખવી અને ત્રીજો શબ્દ છે એ ડબલ સી ઇ પી ટી એક્સેપ્ટ એટલે સ્વીકારવું એટલે એ શબ્દોનું ડિફરન્સ ધ્યાન રાખવું એટલે કે અહીંયા અલીભાઈ એવું કહેશે કે ફક્ત થોડો પક્ષીઓનો જે અવાજ સંભળાતો હતો એ પક્ષીઓના અવાજ સિવાય ત્યાં એકદમ શાંતિ હતી હવે આડી અંદર અગ્ર શબ્દોમાં આપણે જોઈએ તો અહીંયા શબ્દ છે નો અર્થ થાય છે આગ્રહ રાખવો આગ્રહ કરવો એને ઇન્સિસ્ટન્સ કહેવાય બરાબર એ બહુ શબ્દ નથી એટલે મેં હાઇલાઇટ નથી કર્યો અને અહીંયા એક્સેપ્ટ એટલે ના આનો અર્થ શું થાય ના સિવાય એવો અર્થ થાય અને ચર્પિંગ એટલે પક્ષીઓને બોલવાનો જે અવાજ આવે ને એને ચર્પિંગ કહેવાય છે હવે આગળ અલીભાઈ કહે છે

તો ઘોરકિયા કરવાનો જે અવાજ છે એને ગ્રાઉલ્સ કહેવાય તો હજુ તો કે છે કે મેં થોડાક કોળિયા જ ખાધા હતા અને એટલામાં મને કોઈ પ્રાણીનો ધીમે ધીમે ગુરકિયા કરતો અવાજ સંભળાય આ વોઝ અલાર્મડ અલાર્મડ એટલે ચેતવવું હું કે છે કે આમ સતેજ થઈ ગયો અલાર્મ એટલે ચેતવવું અથવા સતેજ થવું ઘણા લોકો આને એલાર્મ કહે છે સવારે આપણને સતેજ કરે કે ઉઠી જાઓ ચલો તો આપણે એના માટે અલાર્મ મૂકીએ છીએ અલામ બોલાય એલારામ ના બોલાય એલારામ કોઈ શબ્દ જ નથી કોઈ જગ્યાએ અલામ શબ્દ છે આપણે કેટલું બધું ખોટું બોલીએ છીએ ગુજરાતીએ ખોટું બોલીએ છીએ અને અંગ્રેજીએ ખોટું બોલીએ છીએ ક્યાં ગયા હતા લોટ દળાવા ગયા હતા કદી કોઈને જોયું કે લોટ લઈને દળાવવા જતું હોય અનાજ દળાવા ગયા હતા ઘઉં દળાવા ગયા હતા આવું કહેવાય લોટ દળાવવા ગયા હતા થોડું કહેવાય પંચર કરાવવા ગયા હતા આપણે એમ કહીએ છીએ ત્યાં જઈને કમ્પ્લીટ ટાયર બી પંચર કરજે બરાબર પંચર કરવાનું આપણે કહેતા નથી પંચર રિપેર કરાવવા અથવા એને સંધાવવા ગયા હતા એવું કહેવાય આપણે આપણે ગુજરાતીએ બોલીએ અને ઇંગ્લિશે ખોટું બોલીએ અહીંયા અલાર્મ છે એલાર્મ નથી એટલે એ પણ ધ્યાન રાખવાનું આઈ વોઝ અલાર્મ અલાર્મ એટલે સતેજ થઈ જવું હું કહે છે કે આ જે કોઈ જંગલી પ્રાણીનો જે ધીમે ધીમે અવાજ મને સંભળાયો ને તો એ જંગલી પ્રાણીના ધીમા ધીમા અવાજથી કહે છે કે હું સતેજ થઈ ગયો બિકોઝ કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ કારણ કે જે અવાજ આવતો હતો ને પ્રાણીનો એ પ્રાણીના અવાજ ઉપરથી મને ખબર પડી ગઈ કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર બિયર એટલે રીંછ આ કહે છે કે રીંછના અવાજ સિવાય બીજું કશું નથી આ રીંછનો જ અવાજ છે અને જંગલમાં હવે રીંછ હતું ને અલીભાઈ એકલા હતા એટલે પોતે સતેજ થઈ ગયા આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો પહેલું તો કહે છે કે મેં શું કર્યું મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને બીજું હું નીચો લંબી ગયો ટિફિન બોક્સ એટલા માટે બંધ કર્યું કે ટિફિનમાં જે ખોરાક હોય ખોરાકની રીંછને સ્મેલ ઝડપી આવી જાય અને રીંછ સૂંઘતું સૂંઘતું ત્યાં આવે ત્યાં સૂંઘતું સૂંઘતું ના આવે એટલા માટે અલીભાઈએ પહેલાં તો ટિફિન બોક્સ બંધ કરી દીધું અને બેન્ટ લો અહીંયા બેન્ટ શબ્દ છે એટલે વળી જો હું થોડો નીચો વળી ગયો

એટલે કે મારા બોડીની જે સ્મેલ છે વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર કારણ કે જોરદાર પવન ફૂંકાતો હતો બ્રીઝ એટલે પવનની હળવી લેર ત્યાં અખરથી પવન પણ ફૂંકાતો હતો અને પવનના કારણે ખોરાકની સ્મેલ અને એમનું શરીરની સ્મેલ પવન સાથે એ મોન્સ્ટર મોન્સ્ટર એટલે મોટું કદાવર પ્રાણી ભારે મોટું કદાવર પ્રાણી અને મોન્સ્ટર કહેવાય અ લાર્જ એનિમલ તો કહે છે કે એ કદાવર પ્રાણી જે રીંચ હતું એ રીંચ સુધી એમના ખોરાકની સ્મેલ કે એમના શરીરની સ્મેલ ત્યાં ના જાય એટલા માટે એમણે પોતાનું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને પણ નમી ગયા આઈ માય બંબુ સ્ટેફ બંબુ એટલે વાસ બંબુને શું કહેવાય વાસ અને સ્ટેફ સ્ટેફ એટલે એક લાકડી સ્ટાઉટ સ્ટીક યુઝડ એઝ અ વેપન એક હથિયાર તરીકે વપરાતી લાકડી તો મારી પાસે હથિયાર તરીકે વપરાતી એક લાકડી હતી વિથ ઇટ પોઈન્ટેડ આયર્ન્ડ અને લાકડીના છેડે કે છે કે અણીદાર લોખંડ લોખંડ સળિયો ફિટ કરેલો હતો એટલે કે એ લાકડીનો જે છેડો હતો ને છેડો લોખંડનો અણીદાર છેડો હતો એટલે કે એવી એક લાકડી હતી જે હથિયાર તરીકે ઉપયોગમાં આવે ઇન માય રાઈટ હેન્ડ એ મેં મારા જમણા હાથમાં રાખી એન્ડ બિગ ડબલ એઝ અ નાઇફ ઇન માય લેફ્ટ અને બે બાજુ ધાર વાળું ચપ્પુ હતું મારી પાસે બે બાજુ ધાર વાળું ચપ્પુ હતું એ મેં મારા ડાબા હાથમાં રાખ્યું એટલે કે અલીભાઈ પાસે બે હથિયાર હતા એક તો અણી જે એક લાકડી હતી કે જેના છેડાનો ભાગ લોખંડનો અણીદાર ભાગ હતો અને બીજું ડબલ બાજુ ધાર વાળું ચપ્પુ હતું આઈ ક્રોલ કેરફુલી ટુ ધ એસ ઓફ ધ માઉન્ટેન હવે અલીભાઈ કહે છે કે મેં શું કર્યું તો હું ક્રોલ ક્રોલ એટલે જે કોણી છે પેટ છે ઢીંચણ છે એનો ઉપયોગ કરી અને જે આપણે જતા હોઈએ ને જેને કહેવાય ભોખડિયા ભરવા કહેવાય પેટ ઘસડીને ચાલવું તો કહે છે કે હું આવી રીતે જેમ નાનું બાળક પેટ ઘસડીને ચાલતું હોય ને ઢીંચણનો ઉપયોગ કરીને પેટનો ઉપયોગ કરીને હાથનો કે કોણીનો ઉપયોગ કરીને તો એવી રીતે મે અલીભાઈ કહે છે કે હું પણ પેટ ઘસડીને ક્યાં ગયો ઓફ ધ માઉન્ટેન જે પર્વત હતો એ પર્વતની ધાર હતી આવી રીતે એટલે ધાર અથવા કિનાર તો પર્વતની ધાર કે કિનાર સુધી હું ગયો એન્ડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી અને પર્વતની ધારની પાછળ શું હતું આવી રીતે ઊંડી ખીણ હતી ઊંડી ખીણ જેને વેલી વેલી એટલે ખીણ કહેવાય બે પર્વત હોય અને બે પર્વત વચ્ચે જે જગ્યા હોય તો એ ઊંડી જગ્યા હોય તો એને ખીણ કહીએ છીએ આપણે તો એવી ડીપ એટલે ઊંડી નેરો એટલે સાંકડી અને વેલી એટલે ખીણ તો ઊંડી સાંકડી ખીણ હતી એ ખીણમાં મેં જોયું નીચે સૂન માય આઈસ કોટ સાઈટ ઓફ ટુ ટાઇની સ્નો લીપડ કબ્સ પછી કે છે કે અચાનક મારી નજર ક્યાં પડી કોટ સાઇટ એટલે નજર પડવી સી અથવા વોચ જેને જોવું કહેવાય પછી અલીભાઈ કહે છે કે મારી નજર પડી કઈ બાજુ નજર પડી તો સામેલા પર્વત ઉપર બે ટાઈની ટાઈની એટલે નાનકડા સ્નો લેપડ કબ સ્નો એટલે બરફ જેવા દેખાતા લેપડ કબ લેપડ એટલે દીપડો ચિત્તો જે કહીએ છીએ ને તો દીપડાના કબ એટલે બચ્ચા બે નાના નાના દીપડાના બચ્ચા હતા સામેલા ઓન સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ स्लोप ऑफ द ऑपोजिट माउंटेन सामेना पर्वत ऊपर पर दीपड़ा बे नाना नाना बच्चा आता तो ये बे नाना नाना बच्चा वो ऊपर क्या के मारी नजर गई। अब यहाँ अगर शब्द जो मॉर्जल्स, कोडियो, कोडियो, फीबल, नबलू, 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 नाजुक, बराबर, ग्राउंड्स, गुरकियो, गुरकियो, गुरकियो करो, ब्रीज,

બરાબર ચાલુ એટલે ધાર અથવા કિનાર ધાર કાતો અને કોટ સાઈડ એટલે નજર નજર પડવી પડવી બરાબર છે સરસ બરાબર જુઓ